નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક, એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પ્રશ્ન, સવાલ, ક્વેશ્ચન આ રીતનો છે કે નીચેના માંથી ફ્રોમ બિલો કઈ સંખ્યા, વિચ નંબર સૌથી નાની છે, એટલે કે સ્મોલેસ્ટ છે. 68/69, 24/25, 10/11 અને 99/100, એટલે કે 100, એટલે કે ધેટ ઇઝ 68/69, 24/25, 10/11 એન્ડ 99/100. હવે આગળ સૌ પ્રથમ તો આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે, એટલે કે આ 68/69 અને આ 24/25 છે. ફરીથી એક વાર, વન્સ અગેન, સૌ પ્રથમ તો આપણી પાસે આ 68/69, 68/69 અને આ 24/25 બે અપૂર્ણાંકો છે, ટુ ફ્રેક્શન્સ છે. હવે આગળ, આ બંને અપૂર્ણાંકોના સેદને સમાન કરવાના હોય છે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે. આ ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે અને તેના માટે અહીંયા આ 69ને આ 25 વડે ગુણવા પડશે. એન્ડ અને આ 25ને આ 69 વડે ગુણવા પડશે. હવે આગળ, જો 69ને, એટલે કે સેદને 25 વડે ગુણવામાં આવે તો આ 68ને પણ, એટલે કે અંશને પણ આ 25 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. હવે આગળ, તે જ પ્રમાણે સિમિલરલી આ 25ને, એટલે કે આ સેદને 69 વડે ગુણવામાં આવે તો ધેન આ 24ને પણ, એટલે કે આ અંશને પણ આ 69 વડે ગુણવા પડે, તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. હવે આગળ, સૌ પ્રથમ તો આ 68 અને આ 25નો ગુણાકાર કરવાનો છે. ફરીથી એકવાર, હવે આગળ આ 68
68 અને આ 25 25 નો ગુણાકાર કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ કરવાનો છે. એટલે હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક અંક બરાબર એટલે કે આ વન ડિજિટ ઇક્વલ ઇક્વલ 10 લખાય એટલે કે 10 લખાય 10 લખાય. આગળ આ 8 2 6 થાય 8 2 6 થાય એટલે એક તમારી વધતી થાય અને 6 નીચે લખાય એટલે જવાબમાં લખાય. આગળ આ 6 2 12 થાય 6 2 12 થાય અને 12 ને 1 13 થાય 13 થાય. આગળ અહેર ફોરવર્ડ આ 8 5 40 થાય 8 5 40 થાય એટલે 4 તમારી નવી વૃદ્ધિ થાય અને 0 એટલે કે 0 અહીં હિયર નીચે લખાય. આગળ આ 6 5 30 થાય 6 5 30 થાય અને 30 ને 4 34 થાય 30 ને 4 34 થાય એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે સમ કરવાનો હોય છે એટલે કે એડિશન કરવાનું હોય છે એટલે આગળ સૌપ્રથમ આ 0 વત્તા 0 = 0 થાય. આગળ 100 વત્તા 4 = 10 થાય એટલે 1 તમારી વૃદ્ધિ થાય અને 0 નીચે લખાય. આગળ 3 ને 1 4 થાય અને 4 ને 3 7 થાય. ફરીથી એક વાર 3 ને 1 4 થાય 4 ને 3 7 થાય. આગળ આ 1 9 1 1 9 1 એટલે કે આ 1306 અને 340 આ 1306 અને 340 નો સરવાળો સમ આ 17 6 થાય એટલે કે આ 68 અને 25 આ 68 અને 25 નો ગુણાકાર આ 1706 થાય એટલે કે 1700 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા હવે આગળ આ 69 ગુણ્યા 25 બરાબર શું થાય તેને જાણવાનું છે એટલે કે 69 વખત 25 25 કેટલા થાય તેને જાણવાનું છે એટલે હવે આગળ સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે આ 68 ગુણ્યા 25 આ 68 ગુણ્યા 25 બરાબર આ 17 6 થાય છે વી નોટ 68 × 25 = 1700 એટલે કે 68 વખત 25 બરાબર 17 6 થાય છે 1700 થાય છે માટે ધેરપર આ 69 વખત 25 આ 69 વખત 25 =
સત્તરસો વત્તા પચીસ થાય એટલે આગળ બરાબર ઇક્વલ આ સરવાળો 1725 થાય. આ 1725 આ 1725 બરાબર 1725 થાય. 1725 થાય એટલે કે આ 69 × 25 બરાબર 1725 થાય. આ 69 × 25 બરાબર આ 1725 થાય. 1725 થાય. હવે આગળ આપણે આ 24 × 69 બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે 24 વખત 69 બરાબર શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આ 25 વખત 69 આ 25 વખત 69 25 વખત 69 બરાબર આ 1725 થાય છે. 1725 થાય છે. વી નોટ હેડ 25 × 69 ઇક્વલ ટુ 1725 માટે ધેર પર આ 24 વખત 69 આ 24 વખત 69 24 વખત 69 બરાબર આ 1725 − 69 થાય. 1725 − 69 થાય. એટલે આગળ આ 1725 − 69 બરાબર શું થાય તેને જાણવું પડશે. આ 1725 − 69 બરાબર શું થાય, શું આવે તેને જાણવું પડે. એટલે તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 માંથી આ 9 ઘટે નહીં. આ 5 માંથી આ 9 ઘટે નહીં. એટલે આગળ આ 5 ના 15 કરવા પડે. આ 5 ના 15 કરવા પડે. એટલે કે આ 5 માં 10 ઉમેરવા પડે. આ 5 માં 10 ઉમેરવા પડે. અને આ દસ આ 2 પાસેથી આ 2 પાસેથી એટલે કે 20 પાસેથી 2 પાસેથી એટલે કે 20 પાસેથી ઉછીના લેવાના હોય છે. બોરો લેવાના હોય છે માટે આ 2 નો 1 થઈ જાય. 2 નો 1 થઈ જાય એટલે કે 20 ના 10 થઈ જાય. 20 ના 10 થઈ જાય એટલે કે 2 માંથી 1 ઘટી જાય. એટલે કે 20 માંથી 10 ઘટી જાય. 10 ઘટી જાય. આગળ આ 15 માંથી 9 જાય. આ 15 માંથી 9 જાય. ઘટે બાદ થાય સપરેટ થાય. તો આપણી પાસે 6 બચે. આપણી પાસે 6 બચે. વી હેવ રિમેનિંગ 6. આગળ આ 1 માંથી આ 6 ઘટે નહીં. આ 1 માંથી આ 6 ઘટે નહીં. ઘટે નહીં. તેથી આ
એક ના અગિયાર કરવા પડે, આ એક ના અગિયાર કરવા પડે, એટલે કે દસ ના એકસો દસ કરવા પડે, દસ ના એકસો દસ કરવા પડે, એટલે કે આ એક એટલે કે દસ માં, આ એક એટલે કે દસ માં, દસ માં સો ઉમેરવા પડે. ફરીથી એક વાર, આ એક એટલે કે દસ માં સો ઉમેરવા પડે, એકસો ઉમેરવા પડે, અને આ સો આ સો આ સાત પાસેથી એટલે કે સાતસો પાસેથી ઓછી ના લેવાના હોય છે, બોરો લેવાના હોય છે, એટલે આ સાત છ થઈ જાય, આ સાત છ થઈ જાય, આ સાત છ થઈ જાય, એટલે કે સાતસો ના છસો થઈ જાય, સાતસો ના છસો થઈ જાય, એટલે કે આ સાત માંથી એક ઘટી જાય, એક ઘટી જાય, એટલે કે સાતસો માંથી સો ઘટી જાય, સાતસો માંથી સો ઘટી જાય. હવે આગળ, હવે આગળ આ અગિયાર માંથી છ જાય, અગિયાર માંથી છ જાય, તો આપણી પાસે, આપણી પાસે પાંચ બચે, પાંચ બચે, વી હેવ રિમેનિંગ ફાઈવ, વી હેવ રિમેનિંગ ફાઈવ. આગળ આ છ ના છ અને આ એક નો એક, એક નો એક, મતલબ કે મીન્સ કે આ સત્તરસો પચીસ ઓછા ઓગણસિત્તેર, આ સત્તરસો પચીસ ઓછા ઓગણસિત્તેર બરાબર બરાબર આ સોળ છો છપ્પન થાય, સોળ છો છપ્પન થાય, સોળ છો છપ્પન થાય, એટલે કે આ ચોવીસ ગુણ્યા ઓગણસિત્તેર બરાબર સોળ છો છપ્પન થાય, આ ચોવીસ ગુણ્યા ઓગણસિત્તેર, ચોવીસ ગુણ્યા ઓગણસિત્તેર બરાબર આ સોળ છો છપ્પન, સોળસો છપ્પન થાય, સોળસો છપ્પન થાય. આગળ આ શેદ નો શેદ, ભાગ્યાનો ભાગ્યા, ભાગ્યાનો ભાગ્યા. આગળ આ પચીસ ગુણ્યા ઓગણસિત્તેર, આ પચીસ ગુણ્યા ઓગણસિત્તેર બરાબર આ સત્તરસો પચીસ થાય છે, સત્તરસો પચીસ થાય છે. હવે આગળ, હવે આગળ જો, જો આપેલ અપૂર્ણાંકોના, આપેલ અપૂર્ણાંકોના ગિવન ફ્રેક્શન્સના, ગિવન ફ્રેક્શન્સ, ફ્રેક્શન્સના શેર એટલે કે ડિનોમિનેટર સમાન હોય, એટલે કે ઇક્વલ હોય, ઇક્વલ હોય, તો ધેન, તો ધેન જે અપૂર્ણાંકનો, જે અપૂર્ણાંકનો, જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર, અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય, એટલે કે લેસ હોય, લેસ હોય, તો તે અપૂર્ણાંક, ધેન ધેટ ફ્રેક્શન, ધેન ધેટ ફ્રેક્શન નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી, હેન્સ તેથી આ સોળસો છપ્પન ના શેદમાં સત્તરસો પચીસ, સત્તરસો પચીસ એ આ સત્તરસો ના શેદમાં સત્તરસો પચીસ, સત્તરસો પચીસ કરતા નાના છે, નાના છે, લેસ છે, સ્મોલ છે, સ્મોલ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ફિફ્ટી સિક્સ બાય વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ ઇઝ લેસ ધેન, ઇઝ સ્મોલર ધેન, સ્મોલર ધેન
1700 by 1725. That is 24 into 69 by 25 into 69 is less than, is less than, is smaller than, is smaller than 68 into 25 by 69 into 25. એટલે કે આ 24 × 69 ના છેદમાં 25 × 69 એ આ 68 × 25 ના છેદમાં આ 69 × 25 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. That is આ 24 by 25 is smaller than આ 68 by 69. એટલે કે આ 24 ના છેદમાં 25 એ આ 68 ના છેદમાં 69 કરતા 68 ના છેદમાં 69 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. દસ આમ આ 68 ના છેદમાં 69 એ 68 ના છેદમાં 69 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં. એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે હવે આગળ આપણી પાસે આ 24 ના છેદમાં 25 અને આ 10 ના છેદમાં 11 છે. આગળ ફરીથી એકવાર આપણી પાસે આ 24 ના છેદમાં 25 અને આ 10 ના છેદમાં 11 છે. હવે આગળ આ બંને અપૂર્ણાંકોના આ બોથ ફ્રેક્શન્સના સેટ એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે, એટલે કે સમાન કરવાના હોય છે. અને તેના માટે અહીંયા આ 25 ને આ 11 વડે ગુણવા પડશે. એન્ડ અને આ 11 ને આ 25 વડે ગુણવા પડશે. એટલે કે હવે આગળ જો આ 25 ને એટલે કે છેદને 11 વડે ગુણવામાં આવે તો આ 24 ને પણ એટલે કે આ અંશને પણ આ 11 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. અને તે જ પ્રમાણે સિમિલરલી જો આ 11 ને એટલે કે છેદને 25 વડે ગુણવામાં આવે તો તેમ આ 10 ને પણ
દસ ને પણ એટલે અંશને પણ આ પચીસ વડે ગુણવું પડે, પચીસ વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય, ફોલ્સ કહેવાય. હવે આગળ આ ચોવીસ અને અગિયારનો ગુણાકાર કરવાનો છે. આ ચોવીસ અને આ અગિયારનો ગુણાકાર કરવાનો છે. આ ચોવીસ અને આ અગિયારનો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ કરવાનો છે. એટલે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક અંક બરાબર એટલે કે વન ડિજિટ ઇક્વલ વન ઝીરો એટલે કે એક શૂન્ય લખી દેવાનો હોય છે, રાઈટ કરી દેવાનો હોય છે. આગળ આ ચાર એકો ચાર થાય, આગળ બે એકો બે થાય, આગળ આ ચાર એકો ચાર થાય, ચાર એકો ચાર થાય, આગળ આ બે એકો બે થાય, આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે, સમ એટલે કે એડિશન કરવાનું હોય છે. એટલે આગળ સૌ પ્રથમ આ ઝીરો વત્તા ચાર બરાબર ચાર થાય, આગળ ચાર ને બે છ થાય, આગળ આ બે નો બે, બે નો બે એટલે કે આ બસો ચાલીસ વત્તા ચોવીસ બરાબર બસો ચોસઠ થાય, બસો ચોસઠ થાય. એટલે કે આ ચોવીસ ગુણ્યા અગિયાર, ચોવીસ ગુણ્યા અગિયાર બરાબર આ બસો ચોસઠ થાય, બસો ચોસઠ થાય, ટુ હંડ્રેડ સિક્સટી ફોર થાય, ટુ હંડ્રેડ સિક્સટી ફોર થાય. આગળ આ સેદનો સેદ ભાગ્યાનું ભાગ્યા, ભાગ્યાનું ભાગ્ય. હવે આગળ આપણે આ પચીસ ગુણ્યા અગિયાર બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે કે પચીસ વખત અગિયાર, પચીસ વખત અગિયાર બરાબર શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે આ ચોવીસ વખત અગિયાર, આ ચોવીસ વખત અગિયાર, ચોવીસ વખત અગિયાર બરાબર આ બસો ચોસઠ થાય છે, આ બસો ચોસઠ થાય છે. વી નોટ હેડ ટ્વેન્ટી ફોર ઇન્ટુ ઇલેવન ઇક્વલ ટુ 264 માટે ધેરપર આ 25 વખત અગિયાર બરાબર આ 264 વત્તા 11 થાય, બરાબર આ 264 વત્તા 11 થાય, વત્તા 11 થાય, પ્લસ 11 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 275 થાય, 275 થાય, 275 થાય, 275 થાય. મીન્સ કે મતલબ કે આ 25 ગુણ્યા 11 બરાબર આ 275 થાય, 275 થાય, 275 થાય. આગળ આ 10 અને 25 નો ગુણાકાર કરવાનો છે, એટલે કે આ 25 અને 10 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌ પ્રથમ આ 25 એકો 25 થાય અને આ ઝીરો 25 ની પાછળ લાગી જાય, એટલે કે
દસ અને પચીસનો ગુણાકાર 250 થાય, એટલે કે 250 થાય, 250 થાય, 250 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા. આગળ આ 11 × 25, 11 × 25 બરાબર આ 275 થાય છે, 275 થાય છે. હવે આગળ ના, અરે જો આપેલ અપૂર્ણાંકોના ગિવન ફ્રેક્શન્સમાં શેર એટલે કે ડિનોમિનેટર, ડિનોમિનેટર ઇક્વલ હોય, સમાન હોય, સમાન હોય, તો ધેન, તો ધેન, તો ધેન જે અપૂર્ણાંકનો, જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર, અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, નાનો હોય એટલે કે સ્મોલ હોય, એટલે કે લેસ હોય, લેસ હોય, તો તે અપૂર્ણાંક, તો તે અપૂર્ણાંક ધેન ધેટ ફ્રેક્શન, ધેન ધેટ ફ્રેક્શન નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય, લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી, હેન્સ તેથી આ 250 ના છેદમાં 275 એ, આ 250 ના છેદમાં 275 એ, એ એ આ 264 ના છેદમાં 275 કરતા, 275 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ 250/275 ઇઝ લેસ ધેન, ઇઝ સ્મોલર ધેન 264/275. ધેટ ઇઝ, ધેટ ઇઝ, ધેટ ઇઝ 10×25/11×25 ઇઝ લેસ ધેન, ઇઝ લેસ ધેન, ઇઝ સ્મોલર ધેન 24×11/25×11. એટલે કે, એટલે કે આ 10×25 ના છેદમાં 11×25 એ, એ આ 24×11 ના છેદમાં 25×11 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે, સ્મોલ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ આ 10/11, 10/11 ઇઝ લેસ ધેન, ઇઝ સ્મોલર ધેન 24/25. એટલે કે આ 10/11, 10/11 એ, એ આ 24/25 કરતા, 24/25 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. 10 આ 24/25 એ, 24/25 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, ધેટ ઇઝ, ધેટ ઇઝ સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં, સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે લાસ્ટમાં અંતે, છેવટે, છેવટે આપણી પાસે, આપણી પાસે આ 10/11, 10/11 અને આ 99/6 છે. લાસ્ટમાં આપણી પાસે આ 10/11 અને આ 99/6 બચેલા છે. હવે આગળ, હવે આગળ આ બંને અપૂર્ણાંકોના છેદને સમાન કરવાના હોય છે, એટલે કે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે, બરાબર કરવાના હોય છે. તો તેના માટે, તો તેના માટે, તો તેના માટે અહીંયા, હિયર, અહીંયા
હિયર આ 11 ને આ 100 વડે ગુણવા પડશે. આ 11 ને આ 100 વડે ગુણવા પડશે. એન્ડ અને આ 100 ને આ 11 વડે ગુણવા પડશે. આ 100 ને આ 11 વડે ગુણવા પડશે. હવે આગળ નાવ અરે જો 11 ને એટલે કે છેદ ને 100 વડે ગુણવામાં આવે તો ધેન આ 10 ને પણ એટલે કે અંશ ને પણ એટલે કે ન્યુમેરેટર ને પણ આ 100 વડે ગુણવો પડે, મલ્ટીપ્લાય કરવો પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. અને આ જ પ્રમાણે જો આ 100 ને એટલે કે છેદ ને 11 વડે ગુણવામાં આવે તો આ 99 ને પણ એટલે કે આ અંશ ને પણ આ 11 વડે ગુણવા પડે, એટલે ગુણવો પડે તો જ સાચું કહેવાય, હવે આગળ આ 10 અને 100 નો એટલે કે આ 100 અને 10 નો ગુણાકાર કરવાનો છે તો તેમાં સૌપ્રથમ આ 1 1 1 થાય. આગળ આ 3 0 1 ની પાછળ લાગી જાય, આ 2 ને 1 3 0 આ 1 ની પાછળ લાગી જાય, એટલે કે 10 અને 100 નો ગુણાકાર 1000 થાય, 1000 થાય, 1000 થાય. આગળ આ છેદ નો છેદ, ભાગ્યા નો ભાગ્યા, ભાગ નો ભાગ, ભાગ નો ભાગ. આગળ આ 11 અને 6 નો ગુણાકાર કરવાનો છે, એટલે કે 100 અને 11 નો ગુણાકાર કરવાનો છે તો તેમાં સૌપ્રથમ આ 11 1 11 થાય, 11 1 11 થાય, અને આ 2 0 11 ની પાછળ લાગી જાય, એટલે કે આ 11 × 6 બરાબર 1100 થાય, 1100 થાય, 1000 1100 થાય, 1100 થાય, 1100 થાય, 1100 થાય. હવે આગળ આપણે આ 99 × 11 બરાબર શું થાય તેને જાણવાનું છે, એટલે કે 99 વખત 11 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે તો તેમાં સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આ 100 વખત 11 બરાબર આ 1100 થાય છે, 6 વખત 11 બરાબર આ 1100 થાય છે, 1100 થાય છે. વી નોટ હેડ 100 × 11 ઇક્વલ ટુ 1100 માટે તેથી ધેરફોર આ 99 વખત 11 આ 99 વખત 11 બરાબર ઇક્વલ આ 1100 ઓછા 11 થાય. હવે આગળ આ બાદબાકી આ સબટ્રેક્શન આ રીતે થશે. તો જુઓ સૌપ્રથમ આપણી પાસે આ 1100 છે, આ 1100 છે, આ 1100 છે, અને આ 1100 માંથી આ 11 ને ઘટાડવાના છે, આ
અગિયારસોમાંથી આ અગિયારને ઘટાડવાના છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જીવો સી આ ઝીરોમાંથી એક ઘટે નહીં, આ ઝીરોમાંથી આ એક ઘટે નહીં. એટલે આ ઝીરોના દસ કરવાના હોય છે, ઝીરોના દસ કરવાના હોય છે. એટલે કે ઝીરોમાં દસ ઉમેરવાના હોય છે, ઝીરોમાં દસ ઉમેરવાના હોય છે. અને આ દસ આ ઝીરો પાસેથી ઓછી ના લેવાના હોય છે, આ ઝીરો પાસેથી ઓછી ના લેવાના હોય છે. એટલે કે બોરો લેવાના હોય છે, બોરો લેવાના હોય છે. પરંતુ આ ઝીરો પાસે કાંઈ પણ નથી, આ ઝીરો પાસે કાંઈ પણ નથી. એટલે આ ઝીરો સૌપ્રથમ આ એક પાસેથી, એટલે કે સો પાસેથી સો ઓછી ના લેશે, સો ઓછી ના લેશે. હંડ્રેડ બોરો લેશે. એટલે કે આ ઝીરોના દસ થઈ ગયા, આ ઝીરોના દસ થઈ જાય. એટલે કે સો થઈ જાય, હંડ્રેડ થઈ જાય. એટલે કે ઝીરોમાં સો ઉમેરાઈ જાય, ઝીરોમાં સો ઉમેરાઈ જાય. એટલે હવે આગળ આ એકનો ઝીરો થઈ જાય, એટલે કે સોના ઝીરો થઈ જાય. એટલે કે એકમાંથી એક ઘટી જાય, એટલે કે સોમાંથી છ ઘટી જાય. હવે આગળ આ ઝીરો એ એટલે કે આ દસ એ એટલે કે આ સો એ આ ઝીરોને દસ ઉછીના આપેલા છે, ટેન બોરો આપેલા છે. માટે આ દસના નવ થઈ જાય, એટલે કે સોના નેવું થઈ જાય. એટલે કે દસમાંથી એક ઘટી જાય, એટલે કે સોમાંથી દસ ઘટી જાય. આગળ આ દસમાંથી આ એક જાય તો આપણી પાસે નવ બચે. વી હેવ રિમેનિંગ નાઇન. આગળ આ નવમાંથી એક જાય તો આપણી પાસે આઠ બચે. વી હેવ રિમેનિંગ એટ. આગળ આ ઝીરોનો ઝીરો અને આ એકનો એક. એટલે કે આ અગિયારસો ઓછા અગિયાર બરાબર આ દસ છો નેવ્યાસી થાય, દસ છો નેવ્યાસી થાય. એટલે કે એક હજાર નેવ્યાસી થાય. 1089 થાય. એટલે કે આ 99 × 11 બરાબર ઇક્વલ આ 10689 થાય, 10689 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્ય, ભાગનો ભાગ, અને ભાગમાં આ 100 × 11 બરાબર આ 1100 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના સેટ સમાન હોય તો જે અપૂર્ણાંકનો
આંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય, લેસ હોય, તો તે અપૂર્ણાંક, તો તે અપૂર્ણાંક નાનો અપૂર્ણાંક થાય, નાનો અપૂર્ણાંક થાય, સ્મોલ ફ્રેક્શન થાય, લેસ ફ્રેક્શન થાય, લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી, હેન્સ તેથી, હેન્સ તેથી. આ આ 1000 ના શેરમાં 11 છો, 1000 ના શેરમાં 11 છો. એ એ આ 1089 ના શેરમાં 11 છો, 11 છો. કરતા, કરતા નાના છે, નાના છે, લેસ છે, સ્મોલ છે. ધેટ ઇઝ, ધેટ ઇઝ, ધેટ ઇઝ, ધેટ ઇઝ 1000 by 1100 is less than, is smaller than, smaller than. 1089 by 1100, that is 10 into 100 100 by 11 into 100 100 is smaller than 99 into 11 by 100 into 11. એટલે કે આ 10 × 6 ના શેરમાં 11 × 6 એ આ 99 × 11 ના શેરમાં 6 × 11 કરતા નાના છે, નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. ધેટ ઇઝ 10 by 11 10 by 11 is less than, is smaller than 99 by 100 99 by 100. એટલે કે આ 10 ના છેદમાં 11 એ આ 99 ના છેદમાં 6 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. 10 આમ 10 આમ આ 10 ના છેદમાં 11 10 ના છેદમાં 11 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થશે. આ 10 ના છેદમાં 11 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થશે. ધેટ ઇઝ સ્મોલેસ્ટ ફ્રેક્શન થશે, સ્મોલેસ્ટ ફ્રેક્શન થશે, સ્મોલેસ્ટ ફ્રેક્શન થશે. માટે આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.